ખાતમુહૂર્તથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિવર ફ્રન્ટ, જુદા જુદા બ્રિજ એ શહેરની અનેકવિધ સુખ સુવિધામાં વધારો કરશે. આપણું નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આપણા અમદાવાદ શહેરની સતત પ્રગતિમાં અનેક નવા આયામો કર્યા છે અને ખાસ કરીને આજે રિવરફ્રન્ટ એ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રીના કારણે આપણી એક ઓળખ બની છે. એમાં પણ એમના માર્ગદર્શન નીચે એમાં પણ છેક સરદાર બ્રિજ આસોલ સુધી એની અંદર વધારો કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે આજે અહીંથી 50 જેટલી નવી ઇલેક્ટ્રિકલ બસ જેના ચાર્જિંગની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટે, સસ્પેન્ડેડ પાર્ટિકલ મેટલ્સ SPM લેવલ જેટલું નીચું હોય તેટલું લોકોના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહે છે. આવી ઇલેક્ટ્રિકલ બસોથી પ્રદૂષણમાં ઘટાડો થશે. ઉપરાંત અમારા પૂર્વ વિસ્તારની અંદર ₹51 કરોડના ખર્ચે રમતગમત સંકુલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે પૂર્વ વિસ્તારનું એક નજરાણું બનશે અને આજે વસ્ત્રાલમાં એનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને આ ઇલેક્ટ્રિકલ બસોની શરૂઆતના પ્રસંગે ડસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ અને પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં જે શહેરની શાન અને શોભામાં વધારો થશે એમાં એમણે હાજરી આપી છે. અત્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું પણ છે રાજ્ય સરકારની કવાયત દ્વારા, AMTS અને BITS મામલે કોઈ નિર્ણય અથવા આગામી દિવસોમાં તેને લઈને કોઈ વિચારણા થઈ શકે છે? કારણ કે મોટો વર્ગ છે તે ઉપયોગ કરી રહ્યો છે. મને લાગે છે કે કોરોનાની મહામારીના સંક્રમણમાંથી રાજ્ય સરકાર, પ્રજા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંયુક્ત પ્રયાસોના કારણે આજે કોરોનાના કેસીસ ઘટવા માંડ્યા છે. રિકવરી રેટ પણ આજે 92% સુધી આપણે પહોંચ્યા છીએ અને પોઝિટિવિટી રેટ પણ ઘટવા માંડ્યો છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યાની અંદર પણ ઘટાડો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે પોતાના કોરોનાગ્રસ્ત જુદી જુદી સ્થિતિનું એનાલિસિસ કરીને એ લોકો રાજ્ય સરકારના પરામર્શમાં ક્યારે શરૂઆત કરવી એ અંગેનો નિર્ણય કરશે. તો હાલમાં AMTS BITS લઈને કોઈ પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ રિવરફ્રન્ટ અમદાવાદની જે નવી ઓળખ મળી છે તેની વાત ખાસ કરવામાં આવી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન. સરદાર બ્રિજ આસોલ સુધી વધારો કરવામાં આવ્યો છે, જે એક આપણી ઓળખ છે રિવરફ્રન્ટ, તે વધારવામાં આવી રહ્યું છે. 50 નવી ઇલેક્ટ્રિકલ બસની પણ શરૂઆત કરવામાં આવી, એ લોકાર્પણ કરાયું. લોકોની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવે છે, વિકાસના કાર્યો થકી લોકોની સુવિધાઓ વધારવામાં આવે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. જે વિકાસ કાર્યો છે, 1,350 કરોડના વિકાસ કાર્યોનું આજે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોની સુવિધાઓ વધારવામાં આવી છે. 50 ઇલેક્ટ્રિકલ બસોને આજ લીલી ઝંડી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે, રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. આ એક આપણા માટે રાહતના સમાચાર છે. અમદાવાદ મહાનગરપાલિકા આ અંગે સતત કામગીરી પણ કરી રહ્યું છે. AMTS BITS ચાલુ કરવા અંગે સંકલન બાદ નિર્ણય કરાશે. હાલમાં નિર્ણય કરવામાં આવ્યો નથી. લગભગ 76 દિવસ જેટલો સમય થઈ ગયો છે. માર્ચ મહિનાથી બંધ AMTS BITS બસો હવે ધીરે ધીરે શરૂ કરી અને તેમાં 50% જેટલા જ મુસાફરોને મુસાફરી કરાવી શકાય આવા નિર્ણયોથી તે શરૂ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં તે નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન એમટીએસ અને બીઆરટીએસ ચાલુ કરવા અંગે સંકલન બાદ નિર્ણય લેવાશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો હાલમાં થયો છે. સતત કામગીરી પણ એ થઈ રહી છે. લોકોની સુવિધાઓ વધારવાનો એક પ્રયત્ન રહેશે. વિકાસના કાર્યો આજે ઈ લોકાર્પણ કરાયું. રિકવરી રેટમાં પણ સતત વધારો. કોરોનાના કેસીસ હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે. ભલે ત્રીજી વેવ આવે પરંતુ તે માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ તો અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. વેક્સિનેશન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકો વેક્સિન વધુમાં વધુ લે, જલ્દીથી લે તેવો પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.